હેલો વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 8 છે શરીરનું હલનચલન, એની આજે આપણે સમજૂતી મેળવવાની છે. બિલકુલ શાંત થઈને બેસો તથા તમારા શરીરમાં થતી ગતિઓનો અનુભવ કરો. હવે આપણે જ્યારે એકદમ શાંત બેઠા હોય ત્યારે આપણા શરીરની અંદર કઈ કઈ ગતિ થાય છે, બરાબર, એનો આપણે અનુભવ કરવાનો છે. તમે સમયે સમયે તમારી પાંપણના પલકારા મારતા હશો. આપણે સમયે સમયે એટલે કે થોડા થોડા સમયે આપણે શું આંખના જે પાંપણ છે એના પલકારા મારતા હશું. શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં જે હલનચલન થાય છે એનું અવલોકન કરો. આપણા શરીરમાં સ્વયં અનેક હલનચલન થતા હોય છે. આપણા શરીરની અંદર સ્વયં એટલે એની રીતે ઘણા બધા એવા હલનચલન છે થતા હોય છે. જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? હવે આપણે જ્યારે નોટબુકની અંદર લખતા હોય ત્યારે આપણા શરીરની અંદર કયા કયા ભાગ હલનચલન કરે છે એ તમારે જોવાનું છે. જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? આપણે જ્યારે વળીને બરાબર આપણા મિત્રને જોઈએ ત્યારે શરીરના કયા કયા ભાગ એવા છે કે જે હલનચલન કરે છે? ઉપરોક્ત બધા ઉદાહરણોમાં તમે ત્યાંના ત્યાં જ રહો છો છતાં પણ શરીરનો કોઈ ને કોઈ ભાગ છે હલનચલન કરે છે. આપણે ઉપરના જે ઉદાહરણ જોઈએ એની અંદર જોઈએ તો આપણે તો ત્યાં ને ત્યાં જ રહીએ છીએ, બરાબર, જે જગ્યાએ હોય તે જ જગ્યાએ રહીએ છીએ, પણ શરીરના અમુક એવા ભાગ છે એ છતાં પણ હલનચલન કરે છે. તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો, તમે તમારા શિક્ષક પાસે જાઓ છો, ક્લાસ પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો અથવા સ્કૂલ પછી તમે ઘરે જાઓ છો, તો ત્યારે વાસ્તવમાં તમે એક સ્થાનેથી બીજા સ્થાને ચાલીને જાઓ છો. હવે આપણે ચાલીને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, બરાબર, ક્લાસ પછી આપણે ઘરે જઈએ છીએ, મેદાનમાં જઈએ છીએ, તો ત્યારે શું થશે? તો કે આપણે એક સ્થાનેથી બીજા સ્થાને જાશું, તો ત્યારે વાસ્તવમાં તમે એક સ્થાનેથી બીજા સ્થાને ચાલીને જાઓ છો. તમે ચાલીને, દોડીને અથવા કૂદીને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો. તમે ચાલીને પણ જઈ શકો છો, દોડીને પણ, કૂદીને પણ, આપણે શું કરીએ છીએ એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી જાય છે. ચાલો તમારા મિત્રો, શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરીને કોષ્ટક 8.1માં પૂર્તિ કરતા એ જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી કેવી રીતે પ્રચલન કરે છે. હવે 8.1 કોષ્ટક આપેલું છે એની અંદર આપણને અલગ અલગ પ્રાણી આપેલા છે, એ એક સ્થાનેથી બીજા સ્થાને કઈ રીતે જાય છે, બરાબર. પ્રચલન એટલે શું? તો કે સજીવ છે પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી તે જવાની ક્રિયા કરે છે એને પ્રચલન કહેવાય. સજીવ છે પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જે ક્રિયા કરે છે, બીજા સ્થાન સુધી જવાની ક્રિયા કરે છે એને શું કહેવામાં આવે? પ્રચલન કહેવામાં આવે છે. તો પ્રચલન કેવી રીતે કરે છે અલગ અલગ પ્રાણીઓ એ આપણે આ કોષ્ટક નંબર 8.1 છે એની અંદર આપણે વિગત ભરવાની છે. તો આપણને પ્રાણીનું નામ પેલું આપેલું છે ગાય, એની અંદર શું આપેલું છે? તો કે ગતિમાં ઉપયોગ થવા વાળો ભાગ અથવા તો અંગ, એટલે કે એને ગતિ કરવા માટે કયો ભાગ ઉપયોગમાં આવશે? તો કે પગ. હવે એ કઈ રીતે ગતિ કરે છે? તો કે ચાલે છે, ચાલીને જાય છે. પછી મનુષ્ય, તો મનુષ્ય છે એમાં પણ ગતિમાં ગતિ કરવી હોય તો એના માટે ઉપયોગમાં કયો અંગ આવશે? તો કે પગ. પછી એ પણ ચાલીને જશે. પછી શ્વાસ છે એ ગતિ એટલે કે એક સ્થાનેથી બીજી સ્થાને જવા માટે શેનો ઉપયોગ કરશે? તો કે સંપૂર્ણ શરીર, સાપ છે સંપૂર્ણ શરીરનો ઉપયોગ કરશે પ્રચલન માટે. અને કઈ રીતે ગતિ કરે છે? તો કે સરકીને એ ગતિ કરે છે. પછી છે પક્ષી, તો પક્ષી છે એ ગતિમાં ઉપયોગ થવાનો ભાગ એનો કયો છે? તો કે પાંખો અથવા તો પગ, એ ઉડીને પણ જશે અથવા તો પગ ઉપર ચાલીને પણ જશે. પછી કીટકો છે એને શું હશે? પાંખો હશે અને એ ઉડીને જશે એટલે કે ઉડીને ગતિ કરશે. પછી માછલી છે એને મીનપક્ષ અથવા તો પૂંછડી હોય છે, મીનપક્ષ અને પૂંછડી એમ બંને દ્વારા એ શું કરે છે? તો કે ગતિ કરે છે. કઈ રીતે ગતિ કરે છે? કેવી ગતિ? તો કે તરીને એ જાય છે, બરાબર. પછી વંદો છે એને એનો કયો ભાગ ઉપયોગમાં આવશે ગતિ માટે? તો કે પગ અથવા તો પાંખો, એટલે કે ચાલીને પણ ગતિ કરશે અને ઉડીને પણ કરી શકશે. ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે. હવે ચાલવું, દોડવું, છલાંગ મારવી, ઉડીને જાઓ, બરાબર, આ બધી રીતો છે એ અલગ અલગ પ્રાણીની એક સ્થાનેથી બીજી સ્થાને જવા માટેની રીતો છે. પ્રાણીમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતોમાં આટલી બધી વિવિધતા કેમ છે? વિવિધતા એટલે આટલું બધું અલગ અલગ પણ કેમ છે? બધા પ્રાણીઓ છે અલગ અલગ રીતે એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે.
શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને માછલીઓ તરે છે? એનું કારણ શું છે કે અનેક પ્રાણીઓ એવા છે કે જે ચાલે છે પરંતુ સાપ છે સરકીને જશે અને માછલી શું કરશે? તો કે તરે છે. ત્યાર પછી આપણે ટોપિક નંબર 8.1 છે, માનવ શરીર અને તેનું હલનચલન. આપણું શરીર છે એમાં કેવા કેવા હલનચલન છે એ આપણે જોઈએ. પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણા શરીરમાં કેટલા હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ. પ્રાણીઓમાં હલનચલન થાય છે એની પહેલા આપણે આપણા શરીરમાં કેવા કેવા હલનચલન થાય છે એ આપણે જોઈએ. શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે? આપણે સ્કૂલની અંદર શારીરિક કસરત કરાવવામાં આવે છે ત્યારે શું તમને આનંદ આવે છે? સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે? ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિને ગતિ હલનચલનને કરવાનો પ્રયાસ કરીએ. હવે આપણા શરીરમાં અમુક ગતિ છે બરાબર, શારીરિક ગતિ, એ હલનચલન કરવાનો આપણે પ્રયાસ કરીએ. એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો. એક દડો ફેંકવાનો તમે પ્રયત્ન કરો, તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો? હવે દડો ફેંકવાનું તમે કરશો બરાબર, દડો ફેંકશો ત્યારે તમારો હાથ તમે કેવી રીતે ફેરવો છો? શું તમે તમારા ખભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો? આપણે જે ખભો છે બરાબર, દડો ફેંકવા માટે ત્યાંથી વર્તુળાકારમાં આપણે ગતિ કરાવીએ છીએ. શું તમારો ખભો પણ હલનચલન કરે છે? પીઠ પર સુઈ જાઓ તથા તમારા પગને જાંઘની આજુબાજુ ફેરવો. તમારી ભુજાને કોણીથી ઉપર નીચે કરો. આપણે ભુજા છે ને કોણીથી ઉપર નીચે કરવાની છે. તેવી જ રીતે પગને ઘૂંટણથી વાળો, પગને ઘૂંટણથી વાળો. તમારા હાથને તમારી પાછો બાજુમાં સીધો ખેંચો. તમારા હાથ છે એને પાછો બાજુ એટલે કે પાછળની બાજુ સીધો ખેંચો. ભુજાને વાળીને આંગળીઓથી ખભાને અડવાનો પ્રયત્ન કરો. ભુજા છે ને વાળીને આંગળીઓથી ખભાને અડવાનો પ્રયત્ન કરો. તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો? હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો. હાથ છે એને સીધો ખેંચીને ક્યાં? નીચેની તરફ નમાવાનું છે. શું તમે આવું કરી શકો છો? આ બધી ક્રિયા આપણને કીધી છે, તમે ક્રિયા શું કરી શકો છો? તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરાવવાનો પ્રયત્ન કરો. તમારા શરીરના એવા જુદા જુદા બીજા ભાગ છે એને હલનચલન કરાવવાનો પ્રયત્ન કરો અને તેના કારણો કોષ્ટક 8.2માં નોંધો. નીચે આપણને કોષ્ટક નંબર 8.2 આપેલું છે, એની અંદર આપણે જુદા જુદા શરીરના ભાગ છે એને હલાવવાનો પ્રયત્ન કરવાનો છે અને એનું જે તારણો મળે છે આપણને એ કોષ્ટકમાં નોંધવાનું છે. આપણે જોઈએ શરીરના ભાગ છે એમાં પેલું આપણને ગરદન આપેલું છે. તો ગરદન છે સંપૂર્ણ ફરે છે? તો કે ના, ગરદન સંપૂર્ણ ફરતું નથી. પછી અંશત ફરે છે અથવા તો વળે છે? તો કે હા, થોડુંક ફરશે ને વળશે પણ ખરા. પછી નમે છે એટલે કે આગળ નમે છે? તો કે હા નમે છે. ઉપર ઉઠે છે? ઉપર આપણે જોઈ શકીએ છીએ હા. તો કે ગરદનથી ગરદન છે ઉપર પણ ઉઠે છે. ગતિ બિલકુલ થતી નથી એમાં આવશે દેશ, કેમ કે એની અંદર ગતિ થતી નથી. કાંડું છે સંપૂર્ણ ફરે છે? તો કે ના. પછી અંશત ફરે છે એટલે કે થોડું ફરે છે, વળે છે? તો કે હા. પછી નમે છે? તો કે હા. ઉપર ઉઠે છે કાંડું? તો કે હા. હવે આ રીતે તમને જુદા જુદા અંગ આપેલા છે એને આપણે ફેરવીને નમાવીને આપણે જોવાનું છે કે કઈ કયા કયા ભાગ છે નમે છે ઉપર ઉઠે છે બરાબર, જેમાં આ જ હલનચલન થતું એની અંદર આ લખવાનું છે અને ન થતું એની અંદર ના લખવાનું છે. શું કારણ છે કે આપણે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ? હવે અમુક અંગો એવા છે કે આપણે સ્વતંત્ર રીતે બધી દિશામાં ફેરવી શકીએ છીએ, જ્યારે કેટલાક અંગોને એક જ દિશામાં ફેરવી શકીએ છીએ. આપણે આપણા શરીરના કેટલાક ભાગોને ફેરવવા માટે શા માટે અસમર્થ રહીએ છીએ? હવે આપણે આપણા શરીરના અમુક એવા ભાગ છે કે જે સંપૂર્ણ આપણે ફેરવી શકતા નથી એટલે કે અસમર્થ રહીએ છીએ. તો શું કામ આપણે અસમર્થ રહીએ છીએ એની આપણે સમજૂતી મેળવીએ. એમાં છે પેલું પ્રવૃત્તિ નંબર 1. એક ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિ 8.1માં દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિમાં રાખો, જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે. હવે હાથમાં આપણે કોણી છે એને રાખવાની છે કઈ રીતે? તો કે આકૃતિ આપણને 8.1માં આપેલું છે કે કોણી છે ત્યાં ફૂટપટ્ટીનો મધ્યમાં મધ્યનો ભાગ છે આવો છે. તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એક સાથે બાંધવાનું કહો. હવે જે ફૂટપટ્ટી છે એને હાથ સાથે આપણે બાંધવાનું, તમારા મિત્રને તમારે બાંધવાનું કહેવાનું છે. હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો. ફૂટપટ્ટી ત્યાં બાંધી દીધી છે, હવે આપણે આપણી કોણી છે એને વાળવાનો પ્રયત્ન કરવાનો છે. શું તમે તેને વાળી શકો છો? તો કે ના, કોણી વાળી શકાતી નથી.
સાંધા વિના સળંગ હાથા વડે અંગોને વાળી શકાય નહીં. એનો મતલબ શું થયો? તો કે સાંધા ન હોય, આપણે જે કોણી છે ને એક સાંધો આવે બરાબર, જો એ સાંધો ન હોય તો આપણે આપણા અંગોને છે વાળી શકીએ નહીં. તો આપણે જે ફૂટપટ્ટી બાંધેલી હતી એના એના ઉપરથી શું આપણને ખબર પડે કે જો સાંધા હશે નહીં આપણા અંગોની અંદર તો આપણે અંગોને છે વાળી શકશું નહીં. એટલે કે અંગોને વાળવા માટે સાંધા છે અગત્યના છે. શું તમે ધ્યાન આપ્યું છે કે આપણે કે આપણે શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે તમે ધ્યાન આપ્યું હોય તો આપણે એવા ભાગો છે કે જ્યાંથી વાળી શકીએ ત્યાં જોઈએ, તો એમાં શું થશે કે બે ભાગો એકબીજા સાથે જ્યાં જોડાયેલા હશે ત્યાંથી જ આપણે એ ભાગ છે ને વાળી શકશું. ઉદાહરણ તરીકે કોણી, ખભો તથા ગરદન. શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો છો? કોણી છે ત્યાંથી આપણે વાળી શકીએ છીએ, ખભાથી વાળી શકીએ છીએ બરાબર, ગરદન તો કે શું કામ, તો કે બે ભાગો ત્યાં જોડાયેલા છે એટલે આપણે ત્યાંથી વાળી શકીએ છીએ. આ સ્થાનોને સાંધા કહે છે. હવે આ જે સ્થાન છે એને શું કહેવામાં આવે છે? સાંધા કહેવામાં આવે છે. શું આપણા શરીરમાં કોઈ સાંધા ન હોય તો તમારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન સંભવ થઈ શકે? શું આપણા શરીરની અંદર સાંધા ન હોય તો આપણે હલનચલન કરી શકીએ? તો કે ના, સાંધા વગર આપણે કોઈ પણ પ્રકારનું હલનચલન કરી શકીએ નહીં. વાસ્તવમાં આ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર બાંધે છે? તમારી આંગળી વડે તમારું માથું, ચહેરો, ગરદન, નાક, કાન, ખભાની પાછળ, હાથ, પગ, આંગળી તેમજ પગની આંગળીઓ દબાવો. હવે આપણે જે આ ભાગ આપેલા છે આપણી આંગળી વડે આ બધા ભાગને શું કરવાનું છે? દબાવવાનું છે. શું તમને એવો અનુભવ થયો કે તમારી આંગળી કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે? હવે આપણે આ બધા ભાગને દબાવશું તો આપણને એવો અનુભવ થશે કે આપણે કોઈ કઠણ વસ્તુ છે એને દબાવી રહ્યા છીએ. આ કઠણ સંરચનાઓ હાડકા છે. હવે એ રચના છે એને શું કહેવામાં આવે? હાડકા. કઠણ જે છે એ શું છે? હાડકા છે. તમારા શરીરના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. એટલે કે આ પ્રક્રિયા તમે બીજા ભાગોમાં પણ તમારે પુનરાવર્તિત એટલે કે એને ફરીથી કરો. આટલા બધા હાડકાઓ હવે તમે જોશો તો દરેક ભાગ છે ત્યાં આપણને કઠણ એવું લાગશે. એટલે કે દરેક જગ્યાએ શું છે? હાડકા છે. તો કે આટલા બધા હાડકાઓ છે. જ્યારે હાડકાને વાળી નથી શકાતા તો આપણી કોણી કઈ રીતે વાળી શકાય છે? હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું. હવે હાથના ઉપરના ભાગથી કાંડા સુધી એક જ હાડકું હોતું નથી. વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે. આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક હાડકા આવેલા હોય છે. હવે આપણા શરીરની અંદર પ્રત્યેક ભાગ, આપણે તો હાથનું ઉદાહરણ લીધું કે ખભાથી કોણી સુધી અનેક હાડકા હોય, એવી રીતે આપણા શરીરની અંદર દરેક ભાગમાં અનેક હાડકા જોડાયેલા હોય છે. આપણે આપણા શરીરને એક જ બિંદુથી વાળી અથવા હલનચલન કરાવી શકીએ છીએ કે જ્યાં આ અસ્થિઓ એકબીજા સાથે જોડાય છે. અસ્થિ એટલે હાડકા. હવે જ્યાં હાડકા છે, અસ્થિ છે, એકબીજા સાથે જોડાય છે ત્યાંથી આપણે હલનચલન કરી શકીએ છીએ. વિભિન્ન હલનચલન અને પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધા આવેલા હોય છે. હવે આપણે વિભિન્ન પ્રકારની જે હલનચલન અને પ્રવૃત્તિ કરીએ છીએ એના માટે અનેક પ્રકારના સાંધા આવેલા છે. ચાલો તેમાંથી કેટલાક વિશે અભ્યાસ કરીએ. હવે સાંધા છે એના પણ અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ પ્રકારના આપણા શરીરમાં આવેલા હોય છે. હવે એનો અભ્યાસ કરીએ. પહેલો સાંધો છે ખલદ્રસ્તો સાંધો અથવા તો કંદુકખલિકા સાંધો. એ સાંધો કેવો હોય એ આપણે જોઈએ. સૌથી નંબર બે છે કે કાગળની એક પટ્ટીને એક નળાકારમાં ફેરવો. કાગળની એક પટ્ટી લેવાની છે એને એક નળાકાર સ્વરૂપે એને ફેરવી દેવાનું છે બરાબર. એને વાળીને શું કરવાનું છે? એનું નળાકાર બનાવી નાખવાનું છે. રબર અથવા પ્લાસ્ટિકના એક જૂના દડામાં કાણું પાડીને તેમાં વાળેલ કાગળના નળાકારને નાખો. હવે આકૃતિ નંબર તમને 8.2માં બતાવ્યું છે કે દડો છે અથવા રબરનો દડો છે એની અંદર કાણું પાડીને કાગળની જે આપણે નળાકાર બનાવેલું છે એને આપણે એમાં મૂકવાનું છે. આકૃતિ 8.2માં દર્શાવવામાં આવેલ છે. તમે કાગળના નળાકારને દડા પર ચોંટાડી પણ શકો છો. જો કાણું નથી પાડવું તો આપણે દડા ઉપર ચોંટાડી પણ શકીએ છીએ. દડાને એક નાની વાટકીમાં રાખીને ચારે બાજુ ફેરવવાનો પ્રયત્ન કરો. હવે એ દડો છે ને નાની વાટકીમાં મૂકીને ચારે બાજુ એને ફેરવવાનો પ્રયત્ન કરો. શું દડો વાટકીમાં સ્વતંત્ર સ્વરૂપે ફરે છે? શું કાગળનો નળાકાર પણ ફરે છે? તો કે હા, એ દડો છે એ વાટકી ઉપર રાખશું તો શું થશે? એ ફરશે. હવે કલ્પના કરો કે કાગળનો નળાકાર તમારો હાથ છે. હવે જે આપણે કાગળનો નળાકાર બનાવેલો છે એ કલ્પના કરો કે તમારો હાથ છે તથા દડો તેનો એક છેડો છે. દડો છે શું છે? આપણા હાથનો છે, એક છેડો છે.
વાટકી ખભાના એ ભાગ સમાન છે. વાટકી શું છે? તો કે ખભાના ભાગ સમાન છે. આપણે એવો એવું માનીએ કે વાટકી છે ખભાના ભાગ છે, બરાબર. પછી કીધું છે જેનાથી તમારો હાથ જોડાયેલો છે. એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે. એટલે કે એક હાડકાનો કેવો ભાગ હશે? દડા જેવો ગોળ ભાગ. એ કેવી રીતે જોડાયેલો હશે? તો કે બીજા હાડકાના વાટકી જેવા જે ખાડા છે એની અંદર જોડાયેલો, એટલે કે ખૂંપેલો હોય છે. જે તમને આકૃતિ નંબર 8.3 છે એની અંદર બતાવેલું છે કે એક હાડકું છે કેવું હશે? તો કે દડાની જેવું હશે, બરાબર. અને બીજું હાડકું કેવું હશે? તો કે વાટકી જેવો ભાગ, એટલે કે વાટકી જેવો ખાડો હશે એમાં એ ખૂંપેલો હશે. આ પ્રકારના સાંધા બધી જ દિશાઓમાં હલન ચલન પ્રદાન કરે છે. હવે આવા સાંધા છે આપણે પ્રવૃત્તિમાં જોયું એ પ્રમાણે એ બધી દિશામાં હલન ચલન કરી શકે છે. આ હલન ચલન માટે ઉપયુક્ત સાંધાના અન્ય ઉદાહરણ શોધી શકો છો. હવે આવું હલન ચલન છે એ બીજે ક્યાં કયા ભાગમાં થાય છે એ પણ તમે શોધી શકો છો. આ પ્રકરણના શરૂઆતમાં આપવામાં આવેલા શરીરના વિવિધ ભાગોના હલન ચલનનું સ્મરણ કરીશું. ઉપરોક્ત પ્રકારના અન્ય સાંધાના નામ આપી શકો છો. હવે આ સાંધો આપણે એક જોયો, ખભાનો સાંધો જે છે, ખલદસ્તો સાંધો, બરાબર. હવે બીજા આપણા શરીરમાં એવા કયો સાંધો છે કે જે આ પ્રકારનો સાંધો છે એ તમારે એનું અવલોકન કરવાનું છે અને કહેવાનું છે કે એવો બીજો સાંધો કયો છે. ત્યાર પછી છે ઉખડી સાંધો. ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો ઉખડી સાંધો છે. ઉખડી સાંધો કેને કહેવાય? તો કે ગરદન છે, બરાબર. ગરદન અને શીર્ષ જે જોડાય છે એ સાંધો ઉખડી સાંધો છે. તેના દ્વારા શીર્ષને આગળ પાછળ અથવા જમણી ડાબી બાજુ ફેરવી શકીએ છીએ. આ સાંધા દ્વારા આપણે શું કરી શકીએ? તો કે જમણી ડાબી બાજુ અથવા ઉપર નીચે આપણે એને કરી શકીએ છીએ. આ હલનચલન કરવાનો પ્રયત્ન કરો. આ હલનચલન આપણા હાથના હલનચલન કરતા કેવી રીતે ભિન્ન છે? તેમાં ખલદસ્તા સાંધા વડે હાથને સંપૂર્ણ વર્તુળાકાર રીતે ફેરવી શકીએ છીએ. તો કે ના, આપણે ખલદસ્તા સાંધામાં જોયું કે એમાં સંપૂર્ણ રીતે આપણે ફેરવી શકતા હતા, એ રીતે સંપૂર્ણ રીતે ફેરવી શકશું નહીં. ખાલી જમણી બાજુ ડાબી બાજુ ઉપર નીચે, બરાબર, એ રીતે જ ફેરવી શકશું. ઉખડી સાંધામાં વેલણ આકાર અસ્થિ એક વલયમાં ફરે છે. ઉખડી સાંધો કેવો હોય? તો કે વેલણ આકાર જે અસ્થિ છે, હાડકું છે, એ વલયમાં ફરે છે. ત્યાર પછી છે મિજાગરા સાંધા. ત્યાર પછી સાંધાનો પ્રકાર છે મિજાગરા સાંધા. ઘરના દરવાજાને વારંવાર ખોલો અને બંધ કરો. આપણે ઘરનો દરવાજો છે એને ખોલો અને બંધ કરો. તેના મિજાગરાને ધ્યાનપૂર્વક જોયો, તે દરવાજાને આગળ અને પાછળ ખુલવા દે છે. એનો મિજાગરો જે દરવાજો છે એમાં એની અંદર શું આવેલો હોય? મિજાગરો આવેલો હોય. ત્યાંથી શું થશે? દરવાજો આગળ પાછળ થશે. તો એને ધ્યાનપૂર્વક જોવો. પ્રવૃત્તિ નંબર 3 છે કે ચાલો મિજાગરાની ગતિને જોઈએ. એક મોટા કાગળ અથવા કાર્ડબોર્ડનું નળાકાર બનાવો. કાગળનું એક નળાકાર બનાવવાનું છે, જેમ તમને આકૃતિ 8.4 પણ આપેલું છે. આકૃતિ 8.4 દર્શાવવામાં આવેલ છે. ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાર્ડબોર્ડ અથવા કાગળના નળાકારની મધ્યમાં છિદ્ર બનાવી તેમાં એક પેન્સિલ દાખલ કરો. હવે આપણને નળાકાર બનાવેલું છે અહીંયા, એની અંદર મધ્યમાં એક કાણું હોય, બરાબર, એની અંદર પેન્સિલ રાખવાની છે. કાર્ડબોર્ડનો એક બીજો ટુકડો લઈને એવી રીતે વાળો કે તે અડધું ઘૂંઘળું બની જાય. કાર્ડબોર્ડનો બીજો એક ટુકડો લેવાનો છે અને એવી રીતે વાળવાનું કે એનું અડધું શું થઈ જાય? ઘૂંઘળું બની જાય, જેમાંથી બીજા નળાકારને સરળતાથી ફેરવી શકાય. અડધા નળાકાર ઉપર રાખેલ પૂર્ણ નળાકાર મિજાગરાની માફક છે. એટલે કે એની ઉપર જે બીજું નળાકાર આપણે બનાવેલું છે અડધું નળાકાર, એ ઉપર રાખશું એટલે શું થશે? તો કે અડધા નળાકાર ઉપર રાખેલ પૂર્ણ નળાકાર એ શું થશે? મિજાગરાની માફક કામ કરે છે. પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો. તે કેવા પ્રકારની ગતિ કરે છે? આ હલનચલન તમારા દ્વારા બનાવવામાં આવેલ ખલદસ્તા સાંધા કરતા કેવી રીતે ભિન્ન છે? હવે આ સાંધો મિજાગરા સાંધામાં શું થશે? તો કે ખાલી આગળ પાછળ જ થશે. આપણે દરવાજાની અંદર જોઈએ એમાં કેવું થશે? તો કે મિજાગરાથી શું થાય? આગળ પાછળ જશે. એ રીતે આની અંદર ગતિ થશે. આપણે પ્રવૃત્તિ 1 માં કોણીમાં આવા જ પ્રકારની ગતિ જોઈ હતી. કોણીથી આપણે શું કરશું? ઉપર